જેમના સામ્રાજ્યમાં ત્રણસો જેટલી દીક્ષાઓ આ પચીસ વર્ષ દરમિયાન થઈ ચુકી છે એક ગચ્છાધિપતિ પદ ઉપર બેસવું એ કઈ ખાવાના ખેલ નથી હોતા જરા નરેન્દ્રભાઈને પૂછો હજી તો ચાર વર્ષ થયા મને એક ભાઈ પૂછવા એવા ઓગણીસ માં શું લાગે છે મેં એને પૂછ્યું કર્ણાટકમાં શું લાગે છે મને કે તમે કહો મેં કહ્યું મારો વિષય પણ નથી ને મને રસ પણ નથી પણ હું એટલું જાણું છું અટલજી ઓર મોદીજી દેખતા હું લગતા કે બિના શાદી સુદાઇ કામયાબી કે શિખર કો છૂ મગર જબ રાહુલજી કો દેખતા હું તબ વાપસ ચૂપ બેઠ જતા હું ઇઝી છે

કેમ કે રોજ દર વર્ષે એક કન્ટ્રી ઓટોમેટિક એક એક રાજ્ય વધી જતું હોય ઓગણત્રીસ કેન્દ્ર શાસિત સાથે તમારી પાસે પાસે હશે એમની અડતાલીસ સીએમ છે એક એક આચાર્ય એક એક સીએમ જેવા મજબૂત જે અડતાલીસ આચાર્યો ને લઈને બેઠા હોય પાંચસો ને પંચાવન સંસદ સભ્યોની સાથે બેઠા હોય અને જેઓમાં ક્યાંય આપ નથી અને કાપા કાપ નથી સમજાય છે તમને કે કાપ કાપ અને આપ આપ બોલું નથી 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 જેમને સમર્પિત છે આવા એક પદ ઉપર છે બિરાજમાન થયા છે તમને મારે આજે મહારાજજીની મહત્તા કેવા કરતા એ જે પદ ઉપર બેઠા છે જે પદને 25 પચીસ વર્ષ પૂરા થયા છે એ પદનો મહિમા સમજવા જો શાસ્ત્રો તો આ પદ ને તીર્થંકર ઉપમા આપે છે તીર્થયર સમો સુરી જો સુરી ને તીર્થંકર કેતા હોય તો સુરી નામ સુરી ગચ્છ નાયક તો તીર્થંકર ના તીર્થંકર થઈ જાય આ પદ ગણધર નું પદ છે આ પદ યુગ નું પદ દીપાલિકા કલ્પમાં એક ઠેકાણે લખ્યું છે કે યુગ પ્રધાન હોય ને એની આજુબાજુના અઢી યોજનની અંદર કોઈ મારી મરખી વગેરે ઉપદ્રવ ન આવે જેમ તીર્થંકર વિચારતા હોય તો સવા સુયોજનમાં ન આવે આ મહાપુરુષની નિશ્રામાં આખો સંઘ મજેથી આરાધના કરી રહ્યો છે આ પદનો પ્રભાવ છે આ એ પદ છે જેને તેને નથી અપાતું ભગવાન મહાવીર તો સુધર્મા સ્વામીને પહેલી પાઠ ઉપર સ્થાપીને નિર્માણ પામ્યા સુધર્માએ જંબુને આપ્યું જંબુએ પ્રભુને આપ્યું પછી એક બહુ મોટો ક્વેશ્ચન જૈન સંઘમાં આવ્યો તો પ્રભવ સ્વામી પછી આ પાઠ ઉપર કોણ બેસે અઠોતેરમી પાઠ માં ગુરુદેવ બેઠા છે પણ અઠોતેરમી પાઠ સુધી આ શાસન કઈ રીતે પહોંચ્યું એનો ઇતિહાસ જરા જાણો તો તમે આ પદ ને વંદન કરશો પ્રભવ એક જમાના નો અઠંગ ચોર જમ્બુ એને પલાળીને ચારિત્ર ના માર્ગે તો લાવ્યા પણ પોતાની પાઠ સુધી પહોંચાડ્યા અહીંયા ચોર પણ પ્રભુની સિયાસને આવીને ઊભો છે પણ એ જ પ્રભાવે જ્યારે પોતાની પાટ ઉપર કોઈને બેસાડવાના હતા ને તમને ખબર છે એમણે પોતાના સાધુઓ પર નજર નાખી કોઈ યોગ્ય ન દેખા પ્રેમસુરી દાદા એમનેમ નથી લખી ગયા આજથી કેટલા વર્ષ પહેલા 68 માંથી 14 વર્ષ માઈનસ કરો કેટલા થાય 54 આથી ચોપન વર્ષ પહેલા બે ની સાલમાં જે મહાપુરુષ લખી ગયા હતા ભાનુ વિજય નો સમુદાય મને જય ઘોષ આપણે એમ કમ્પેર કરીએ ને કે પ્રભવ સ્વામીને પોતાના અંતિમ સમયે કોને બેસાડવા એ વિચાર હતો અને પ્રેમસુરી દાદા મારા પછીના પછીની પાટ ઉપર કોને બેસાડવા એનું નામ મારી પાસે હાજર છે પ્રભવે જયારે પોતાના સમુદાયમાં ના દેખાયા તો તમારા સંઘ ઉપર નજર કરી આમાં આમાં કોઈ યોગ્ય દેખાય છે ન ત્યારે બહાર બહાર ગયા બ્રાહ્મણો ની અંદર પણ જો દેખાતા હોય અંકિતભાઈ ક્યારેક તમારા પર અમારી નજર પડી જશે એ પોતે કે છે એક ગરીબ બ્રાહ્મણ હતો પ્રભાવ સ્વામીની નજર પડી સંયમ બહુ ફટ ઉપર બે સાધુને મોકલીને ને સંયમ ભવને ને તૈયાર કર્યા ચારિત્ર આપ્યું અને પરમાત્માની ની પાટે એમને બિરાજમાન કર્યા આ ભગવાનના શાસનની છે પછી તો આ શાસન ક્યાં સુધી સાહીઠમી પાઠ સુધી અઠાવન પાટે હિરસુરી મહારાજ ઓગણસાઠમી પાટે સેન્સુરી મહારાજ સાહીઠમી પાટે મહારાજ આવ્યા અને ફરી એકવાર યક્ષ પ્રશ્ન થયો મારી પાટ ઉપર કોને બેસાડ